जो तमे अमारी चैनल सब्सक्राइब ना करी हो तो हमणाज करी लो। अमारी चैनल मां तमने अवनवा शिक्षण ने लगता वीडियो जोवा मळशे। तो हवे आपणे लोपने रीत नो अभ्यास करीए। तो लोपने रीत मां पहेलुं उदाहरण छे x + y = 5, 2x - 3y = 5। आ समीकरण पहेलुं छे, आ समीकरण બીજું છે। હવે લોપ ની અંદર તમારે એ ખાસ જોવાનું છે, લોપ નો મતલબ કા x પદ કા y, કા x ને કા y ને ગમે તે એક ચલ ને આપણે ઉડાડશું, ઉડાડશું એટલે લોપ લેવો થાય, કા x ને સમાન કરી અને એને કટ કરી દેવા એટલે એને લોપ કહેવામાં આવે છે। લોપ મતલબ કા x અથવા y ગમે તે એક પદ ને ગાયબ કરવાનું રહેશે। ગાયબ કેવી રીતે થશે તો કે એને સમાન કરવા પડે, નિશાની છે વિરોધ કરવી પડે। તો આપણે y નો લોપ લેશું એટલે y ને આપણે ગાયબ કરશું। તો y ગાયબ કઈ રીતે થશે તો કે અહીંયા -3y છે તો અહીંયા પણ આપણે -3y જોઈ, બરોબર, મતલબ કે બંનેના સહગુણક છે આપણે સમાન જોઈ ત્યારે આપણે એને ગાયબ કરી શકશું। તો એટલા માટે અહીંયા 3 છે તો આપણે આને 3 વડે ગુણવામાં આવશે એટલે અહીંયા 3y થઈ જાય। તો આપણે સમીકરણ 1 ને 3 વડે છે ગુણી નાખશું, સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખીએ તો 3 ગુણ્યા x 3x વત્તા ના વત્તા 3 ગુણ્યા y એટલે 3y, 3 ગુણ્યા 5 એટલે 15। આને ગુણવાની જરૂર છે નહીં, કારણ કે સમીકરણ 1 ને 3 વડે ગુણવામાં આવે છે તેના લીધે બંને એક સમાન થઈ જાય છે। મતલબ કે y નો લોપ લઈ છે તો y છે એના સહગુણક સમાન થઈ જવો જોઈએ, નિશાની છે એ વિરુદ્ધ થઈ જવી જોઈએ એટલે x ને y ને આપણે ઉડાડી શકીએ એટલે y છે ગાયબ થઈ જાય એટલે એને લોપ કહેવામાં આવે છે। તો આ રીતે આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણતા આપણે 3x + 3y = 15 મળ્યા છે। સમીકરણ 2 છે જે મતલબ આપણે મૂકી દીધું છે, હવે વત્તા છે આ ઓછા છે તો ઉડી જશે એટલે કે વિરુદ્ધ દિશાને હું થાય સરવાળો એટલે લખવું પડે સમીકરણ 1 ને 3 વડે ગુણી અને સરવાળો લેતા ઉડી ગયા 3 વત્તા 2 એટલે 5x, 15 વત્તા 5 એટલે 20, આ 5 છેદમાં જ આવે છે તો 20 ભાગ્યા 5 એટલે કેટલા મળ્યા આપણે 4। તો x = 4 ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકી તો પણ ચાલે, 2 માં મૂકી તો પણ ચાલે, આપણે 1 માં મૂકી દઈએ x + y = 5। સમીકરણ 1 લખી નાખ્યું, x ની કિંમત આપણે મળી ગઈ 4 એટલે 4 મીકા વત્તા ના વત્તા y ના y બરાબર ના બરાબર 5 ના 5, આ 4 ને આપણે આમ જવા દે એટલે એ માઇનસ થઈ જશે તો y = 5 - 4, આ બે ની બાદબાકી એટલે 1 તેથી y = 1। તો આ રીતે સમીકરણ નો ઉકેલ xy, x એટલે આપણે 4 મળ્યા અને y એટલે આપણે 1 મળ્યા છે। તો આ રીતે આપણે લોપ ની રીત નો દાખલો ગણ્યો છે। તો આની અંદર નિયમ તમને છે હવે યાદ રહી જાવ જોઈએ કે આપણે જ્યારે લોપની રીત કરીએ છીએ ત્યારે ગમે તે એક પદને સમાન કરવાના અને એની નિશાની છે એ વિરુદ્ધ કરવાની, જેથી કરીને આપણે એને ઉડાડી શકીએ એટલે કે ગાયબ કરી શકીએ, ગાયબનો મતલબ લોપ। તો એ રીતે આપણે અહીંયા y ને સમાન કરી અને આપણે દાખલો ગણ્યો હતો, એવી રીતે આપણે ઉદાહરણ નંબર 3x + 2y = 8, આ સમીકરણ 2 થઈ ગયું। હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા x અથવા y ગમે તે એક ને આપણે સમાન કરવા છે તો આપણે y ને સમાન કરીશું, બરોબર, તો y ને સમાન કરવા છે તો અહીંયા 2y છે તો અહીંયા 2y જોઈ, તો અહીંયા 2y છે અહીંયા 2y લઈ આવવા માટે આપણે આ સમીકરણને જો 2 વડે ગુણવામાં આવે તો ત્યાં છે 2y આવી જાય તો આપણે 2 વડે ગુણશું। તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા 2 વડે ગુણ્યા બાદ ગુણી નાખી પછી કા લેવાનો સરવાળો, કા લેવાનો બાદબાકી, તો સરવાળો ક્યારે આવશે જો આ બે નિશાની વિરુદ્ધ હશે એટલે કે જેનો આપણે લોપ લઈએ છીએ એની નિશાની વિરુદ્ધ હશે તો સરવાળો લેવાનો, પરંતુ જેની આપણે લોપ લઈએ છીએ એની નિશાની સમાન હોય તો આપણે શું લેવાનું બાદબાકી, એટલે આપણે અહીં લખી શકશું કે ગુણીને બાદબાકી લેતા, બરોબર। સૌથી પહેલા એ યાદ રાખવાનું છે કે y ને આપણે લોપ લઈએ છીએ તો y ના
બંને પદ સમાન હોવા જોઈએ y ના પદ સમાન કરવા માટે અહીંયા 2 છે તો અહીંયા 2 લઈ આવવા પડે એટલા માટે આપણે આને 2 વડે ગુણશું 2 વડે ગુણશું તો 2 2 4x 2 ગુણ્યા y એટલે 2y 2 ગુણ્યા 5 એટલે 10 હવે આને ગુણવાની જરૂર છે નહીં કારણ કે આને 2 વડે ગુણવામાં આવે એટલે 2y 2y સમાન થઈ ગયા એટલે આ સમીકરણ આપણે એમ નેમ મૂકી દેશું હવે y ઉઠશે ને y ને ઉડાડવા માટે આ વત્તા છે તો ઓછા દો એનો મતલબ કે અહીંયા જો નિશાની સમાન હોય એટલે કે જેનો આપણે લોપ લઈએ છીએ એ પદની નિશાની સમાન હોય ત્યારે બાદબાકી લેવાથી ઉડી જશે તો હવે આપણે બાદબાકી લેશું એટલે નીચેના પદની નિશાની બદલશે આ વત્તા હોય તો ઓછા વત્તા હોય તો ઓછા વત્તા હોય તો ઓછા હવે વત્તા 2y ઓછા 2y ઉડી ગયા 4 માંથી 3x જશે એટલે x વધ્યા 10 માંથી 8 જશે એટલે 2 વધ્યા તો આ આપણને x ની કિંમત મળી ગઈ હવે x ની કિંમત આપણે ક્યાં મૂકવાની તો કે સમીકરણ 1 માં મૂકી તો ચાલે 2 માં મૂકી તો ચાલે આપણે કેમાં મૂકશું સમીકરણ 1 માં તો લખ્યું છે x 2 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 તો કે 2x + y 5 એ લખી નાખ્યું આપણે 2 ના 2 x ની કિંમત તો કે આપણે આ ગોઈતી છે તો કે 2 ઈ આપણે આ મૂકી દેવાની વત્તા ના વત્તા y ના y બરાબર ના બરાબર 5 ના 5 2 2 4 વત્તા ના વત્તા y ના y બરાબર ના બરાબર 5 ના 5 આ 4 ને આપણે આમ જવા દે એટલે બાદબાકી થશે તો 5 માંથી 4 કેટલા વધ્યા આપણે 1 સમીકરણનો ઉકેલ x અને y x ની કિંમત મળી 2 અને y ની કિંમત મળી આપણે 1 એટલે x એટલે 2 y એટલે 1 આની અંદર નિયમ છે યાદ રાખી લેજો કે જે ચલનો લોપ લેવામાં આવે તેને સમાન કરવા કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર લેવો બીજો નિયમ એ છે લઈ તેની નિશાની સમાન હોય ત્યારે બાદબાકી લેવાની અને વિરોધ હોય ત્યારે તમે જોઈ શકો છો અહીંયા નિશાની છે એ સમાન છે y નો લોપ લઈએ છીએ નિશાની સમાન છે એટલે આપણે અહીંયા બાદબાકી લીધી ત્યારે તમે પેલા દાખલામાં જોઈ શકો છો કે આપણે y નો લોપ લીધો છે ત્યારે આપણે શું કર્યું છે તો કે નિશાની કેવી છે તો કે વિરુદ્ધ ત્યારે આપણે શું લીધું આપણે અહીંયા તો કે સરવાળો તો આ બાબતનું નોંધ રાખવાનો રહેશે તો આ રીત ઝડપથી આવડી જશે હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ જેમાં આપણે લખેલું છે 2x + 3y = 8 સમીકરણ 1 4x + 6y = 7 સમીકરણ 2 હવે આપણો નિયમ યાદ કરી લેવાનો કે આપણે x નો લોપ લેવો છે અથવા તો y નો કોનો લેવો તો કે ભાઈ આપણે y નો લોપ લેવો છે જો y નો લોપ લેવો હોય તો નિયમ નંબર પહેલો કે બંને ને સમાન કરવાના નિયમ નંબર બીજો નિશાની નિશાની કેવી તો કે સમાન હોય તો સરવાળો વિરુદ્ધ હોય તો સમાન હોય તો એ તો y ને આપણે શું કરવાનું છે તો કે સમાન કરવાના છે બીજો નિયમ શું છે તો કે જો જેનો લોપ લઈએ છીએ એની નિશાની જો સમાન હોય તો બાદબાકી અને વિરુદ્ધ હોય તો સરવાળો આ નિયમ મગજમાં બેસાડી લેવાનો છે તો આપણે પેલો નિયમ વાપરીએ અહીંયા 6 છે અહીં કેટલા લેવા પડે તો કે 6 તો 3 ને કેટલા ગુણી 6 આવે તો કે 2 વડે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનો રહેશે તો આપણે ગુણીએ 2 2 4x વત્તા ના વત્તા 2 3 6y બરાબર ના બરાબર 2 8 16 હવે આને ગુણવાની જરૂર છે નહીં કારણ કે સમીકરણ 2 અહીંયા મૂકી દેવાનું આ બે સમાન થઈ ગયા હવે નિશાની સમાન છે તો આપણે બાદબાકી લેશું તો બાદબાકી શું કરવાનું તો કે આ પદની નિશાની બદલાવવાની 4x વત્તા હોય તો ઓછા
खाली वैद्यु शू सोल माइनस सात एट्ला वैदा तो नौ एक्स वैद्य नहीं वाय वैद्यु नहीं मतलब के एक्स अने वाय बने चल सामन था एट उड़ी गया परंतु अचल पद केवे असमान जय अचल पद असमान निकले तरह आप कही सकिए उकेल से न मे उकेल से न मे तो आ रीते आ लोखनी शीखवा नियम नो व्यवस्थित तमारे याद रखवा पड़शे। पेलो नियम फरी पाछो हूँ बोलू छू कि पेलो नियम ई छे के तमे x अथवा y जेनो पण लोप लियो छो ए चल नी किंमत समान करवानी रहेशे समीकरण मां। त्यार बाद बीजो नियम ई छे के जो आपणे जे पण चल ने समान करीए छीए एटले के जेनो पण लोप लईए छीए एनी निशानी बन्ने नी जो समान होय तो बाद बाकी लेवानी अने निशानी बन्ने नी विरुद्ध होय तो सरवाळो लेवानो छे। जे तमने अहींया बन्ने उदाहरणनी अंदर मे लीधेलु छे पेला उदाहरणनी अंदर तमे जोई शको छो के निशानी विरुद्ध छे तो सरवाळो लीधेलो छे अने बीजा उदाहरणमां तमे जोई शको छो के निशानी समान छे तो बाद बाकी लीधेली छे। तो आ नियम